विद्यार्थी मित्रों, आजना नवा लेक्चर में नवा मुद्दा थी शुरुआत। तो टाइटल आजनु विद्युत क्षेत्र रेखाओ। विद्युत क्षेत्र माटेनो ख्याल ऑलरेडी गया लेक्चर में मेळवी चूक्या छी। હવે એનાથી થોડીક આગળ નવી વાત કરવાની છે, ધ્યાન આપજો। હવે છેલ્લા વિભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો। આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ભૌતિક રાશિ, અને જે પ્રમાણે સદિશોને દર્શાવી એ પ્રમાણે એને દર્શાવી શકાય। કોઈપણ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની ચિત્રાત્મક આકૃતિ દોરવી હોય તો લાસ્ટ ટાઈમ દોરીતી આજે પણ ફરી એકવાર દોરીએ। ધારો કે આપણી પાસે આવો કોઈક બિંદુવત ધન વિદ્યુતભાર છે। બિંદુવત ધન વિદ્યુતભાર એના માટે લખી શકીએ ક્યુ ગ્રેટર ધેન ઝીરો, એટલે કે આ ધન વિદ્યુતભાર છે। લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું એ પ્રમાણે ધન વિદ્યુતભારના કારણે ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની બાજુએ એટલે કે દૂર તરફ જાય, તો આ ક્ષેત્ર એ બહારની બાજુએ આ રીતે દૂર તરફ જશે। મિત્રો, અહીંયા એક બાબતનું ધ્યાન રાખજો, જેમ બિંદુવત વિદ્યુતભારથી દૂર જતા જઈએ તેમ આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, દેન ઈ પ્રપોઝનલ ટુ વન અપોન આર સ્ક્વેર, એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર એ દેખાય છે। એનો અર્થ એવો થાય કે જેમ અંતર વધતું જશે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે, એટલે કે એની પ્રબળતા ઓછી થશે। તો આના પછી જો વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો યાદ રાખવાનું, પહેલાં તીર, આ જે તીર દેખાય છે એના કરતાં આની સાઇઝ થોડીક નાની થવી જોઈએ, એ રીતે બીજામાં, એ રીતે ત્રીજામાં, એ જ રીતે દરેકે દરેક જગ્યાએ આ ક્ષેત્ર પ્રમાણમાં થોડુંક નબળું છે એવું કહી શકાય। હજુ જો આગળ દોરવાનો પ્રયત્ન કરીએ તો હજુ તીરની સાઇઝ થોડીક નાની થશે, એટલે ક્ષેત્ર એની પ્રબળતા ઘટતી જાય છે એવું કહી શકાય। હવે અહીંયા મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જેમ જેમ કેન્દ્રની નજીકના વિસ્તારમાં છીએ તેમ બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું છે, એટલે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓની પ્રબળતા અથવા ગીચતા વધુ છે તેમ કહી શકાય। આટલો વિસ્તાર ધારો કે સાંકળીએ તો આ પ્રબળતા અથવા ગીચતા વધારે છે એવું દર્શાવે છે। એ જ પરિસ્થિતિમાં તમે ઉપર જવાનો પ્રયત્ન કરો તો એટલો જ નાનકડો વિસ્તાર જો બનાવો તો એમાં એ પણ ક્ષેત્ર રેખા દેખાતી નથી। ટૂંકમાં કેન્દ્રથી જેમ દૂર જવાનો પ્રયત્ન કરો એમ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધવાથી એ ક્ષેત્ર પ્રમાણમાં નબળું પડતું જાય, એટલે કે એના ક્ષેત્રની પ્રબળતા એ ઘટતી જાય છે। મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, મેં અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ આટલી દોરેલી છે, જરૂરી નથી કે તમારે આ જ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ દોરવી। ધારો કે બીજી કોઈ વ્યક્તિ આના કરતાં વધુ ક્ષેત્ર રેખાઓ દોરી શકે, યાદ રાખજો ક્ષેત્ર રેખાઓની સંખ્યા મહત્વની નથી। બહુ જ અગત્યની વાત, ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઇમ્પોર્ટન્સ નથી ધરાવતું, એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા મહત્વની નથી। હકીકતમાં કોઈપણ વિભાગમાં અનંત સંખ્યાની રેખાઓ દોરી શકાય, જુદા જુદા વિભાગોમાં રેખાઓની સાપેક્ષ ઘનતા જ અગત્યની છે, એની સંખ્યા અગત્યની નથી, યાદ રાખવાનું છે। હવે આનાથી થોડાક આગળ વધીએ। આજે એક પરિમાણવાળી વાત કરી એ જ પ્રમાણે દ્વિપરિમાણમાં પણ આવી ક્ષેત્ર રેખાઓ દોરી શકાય, અને એ જ પ્રમાણે ત્રિપરિમાણમાં પણ। હવે ક્ષેત્ર રેખાઓની ઘનતાનો અંદાજ જો આપણે મેળવવો હોય તો ક્ષેત્ર રેખાને લંબરૂપે એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ
क्षेत्र रेखाओनी संख्या ने ध्यान में लेवी पड़े। सूत्र प्रमाणे तो खबर है कि भाई विद्युत क्षेत्र ए अंतरना वर्ग प्रमाणे घटतु जाए एटले अंतरना वर्गना व्यस्त प्रमाण में छे आपणे जाणीए छीए। धारो कि आवी क्षेत्र रेखाओ टू डायमेंशन में दौरवानो प्रयत्न करिए तो जुओ केवी रीते दौरी शकाय। द्विपरिमाण એટલે એક્સ અને વાય બે અક્ષોવાળી વાત થવી જોઈએ, આપણે ખાલી ક્ષેત્રરેખાઓ દોરીએ છીએ તો આ બધી ક્ષેત્રરેખાઓ અને ધન વિદ્યુત ભારના કારણે ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે તેવું માની અને ગણતરી કરવાની છે। મિત્રો આગળ કીધું એ પ્રમાણે ક્ષેત્રરેખાઓ ગમે તેટલી દોરી શકાય। હવે વિચારો કે અહીંયા આગળ કોઈક નાનકડો આડછેદ પસંદ કરીએ, ધારો કે આ પ્રમાણે આવો એક આડછેદ પસંદ કર્યો, એ જ પ્રમાણે અહીંયા આગળ બીજો કોઈક આડછેદ પસંદ કરીએ, તો હવે આ બંને પરિસ્થિતિમાં ધ્યાનથી જુઓ। ધારો કે આને આપણે પી વન બિંદુ કહી દઈએ, આને પી ટુ કહી દઈએ। બંને પરિસ્થિતિ ધ્યાનથી જુઓ। આ આડછેદ ખૂબ મોટો દેખાય છે, આ આડછેદ પ્રમાણમાં નાનો છે, આની સાથેનું ક્ષેત્ર એ ક્ષેત્રરેખાઓની ગીચતાના કારણે પ્રબળ દેખાય, એટલે આ વિસ્તાર એ પ્રબળ ક્ષેત્રવાળો છે। આ વિસ્તાર જે દેખાય એ પ્રમાણમાં ઓછો પ્રબળ એટલે નિર્બળ વિસ્તાર તરીકે એને ઓળખી શકાય, એટલે આ પ્રમાણમાં થોડોક નિર્બળ વિસ્તાર થશે, ક્ષેત્રરેખાઓની ગીચતા પ્રમાણમાં અહીંયા થોડીક ઓછી છે। હવે ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા બનાવેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે તે સમજવા માટે ક્ષેત્રફળને ઘનકોણ સાથે સંબંધિત કરીએ। યાદ કરો મિત્રો, 11મા ધોરણમાં ઘનકોણ શીખ્યા હતા। ધારો કે આ જે બે સદિશો વચ્ચે ખૂણો તૈયાર થાય એને ઘનકોણ કહી દઈએ, ધારો કે ડેલ્ટા ઓમેગા છે, જે 11th સાયન્સમાં શીખેલા છો તમે। હવે યાદ કરો દ્વિપરિમાણમાં ખૂણો કેવી રીતે વ્યાખ્યાયિત થાય, તો એ આપણને ખબર છે કે ભાઈ ટુ ડાયમેન્શનમાં ખૂણો જો ભણવો હોય તો સીધી સાદી વાત, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણાની જગ્યાએ ધારો કે ડેલ્ટા ઓમેગા લઈ લઈએ, ચાપની જગ્યાએ ડેલ્ટા એલ હોય અને ત્રિજ્યા આર, ઓમેગાની જગ્યાએ થીટા પણ લઈ શકાય, કોઈ ફરક ના પડે, યાદ રાખવાનું। તો ઓલરેડી 11મા ધોરણમાં શીખેલી વાત છે, એને આપણે ફરી એકવાર યાદ કરી લીધી। દ્વિપરિમાણમાં આપણે અહીંયા ડેલ્ટા થીટા લખતા હતા, હવે એ જ રીતે જો થ્રી ડાયમેન્શનમાં લખવું હોય તો ત્રિપરિમાણમાં જો ડેલ્ટા ઓમેગા લખવો હોય, યાદ રાખજો મિત્રો અહીંયા ડેલ્ટા થીટા ટુ ડાયમેન્શનમાં આપણે લખતા હતા 11મામાં, એ અહીંયા પણ લખી શકો, કોઈ જ ફરક ના પડે, બંને વસ્તુ સરખી દેખાય એટલા માટે આપણે આ લખીએ છીએ, બાકી અહીંયા ડેલ્ટા થીટા લખી શકાય। તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ જે ભૂતકાળમાં લખતા હતા એ ક્ષેત્રફળનો ફેરફાર ડેલ્ટા એ અથવા તો ડેલ્ટા એસ સરફેસ માટે, અને એના છેદમાં આપણે લખતા હતા આર સ્ક્વેર। તો અગત્યની વાત, બંને 11th જ સૂત્રો છે ને, બંને અગત્યની વાત છે, આ ટુ ડાયમેન્શનવાળી વાત છે, આ થ્રી ડાયમેન્શનવાળી વાત છે, આ રીતે લખી શકાય। હવે આપણે જાણીએ છીએ કે આપેલા ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે, એટલે આપણી આકૃતિમાં વિદ્યુત ભારથી આર વન અને આર ટુ અંતરે આવેલા બે બિંદુઓ પી વન અને પી ટુ, મિત્રો આકૃતિમાં જોજો, આર વન અંતરે આવેલું પહેલા નંબરનું બિંદુ પી વન, બીજા નંબરનું બિંદુ પી ટુ, એટલે આર વન અને આર ટુ અંતરે આવેલા બે બિંદુઓ પી વન અને પી ટુ માટે ડેલ્ટા ઓમેગા જેટલો આ ઘનકોણ બનાવતા ક્ષેત્રફળ ખંડ એ પી વન આગળ આર વન સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા અને પી ટુ આગળ આર ટુ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા છે, આને અહીંયા ગુણી દઈએ
तो क्षेत्रफल सदिश ने जो कर्ता बनाओ तो डेल्टा एस इज इक्वल टू आर स्क्वेर इंटू डेल्टा ओमेगा। आनी मदद थी बे बिंदुओं माटे जो बात करवी होय तो पी वन बिंदु माटे एटले के पी वन पासे जो आ सूत्र लखवू होय तो डेल्टा एस इज इक्वल टू अथवा एस वन लखो आर वन स्क्वेर इंटू डेल्टा ओमेगा। अने एज प्रमाणे पी टू पासे जो बात करवी होय तो डेल्टा एस टू इज इक्वल टू आर टू स्क्वेर इंटू डेल्टा ओमेगा लखी शकाय। आ अगत्यनी वात छे, ध्यान राखजो। हवे आ क्षेत्रफल खंडों ने कापती क्षेत्र रेखाओनी संख्या धारी लो एक समान छे। आथी एकम क्षेत्रफल ने कापती संख्या एटले के क्षेत्र रेखाओनी संख्या अनुक्रमे पी वन अने पी टू आगळ। फरी एक वक्त याद रखो अगत्यनी बात छे, धारो के आ क्षेत्रफल खंडों ने कापती क्षेत्र रेखाओनी संख्या एक समान एटले एकम क्षेत्रफल ने कापती क्षेत्र रेखाओनी संख्या पी वन पासे एन अपॉन आर वन स्क्वेर इंटू डेल्टा ओमेगा। अने एज प्रमाणे पी टू पासे एन अपॉन आर टू स्क्वेर इंटू डेल्टा ओमेगा थशे। एन अने डेल्टा ओमेगा समान छे तेथी आ बन्ने सूत्र प्रमाणे क्षेत्रनी प्रबलता वन अपॉन आर स्क्वेर जे आगळ कीधेलू छे एज प्रकारनु अवलंबन धरावे छे। अवलंबन धरावे एटले के वन अपॉन आर स्क्वेर उपर आधारित छे। याद रखजो मित्रों, आ प्रकारनी विद्युत क्षेत्र रेखाओना ख्यालनी वातो सौथी पहला फेरेडे नामना वैज्ञानिके पोतानी अंतःस्फूर्णाथी गाणितिक अगाणितिक ख्यालोनो उपयोग करी अने मेळवी हती। विद्युत क्षेत्र रेखाओ ए विद्युत भारनी गोठवणीनी आसपासना विद्युत क्षेत्रनो चित्रात्मक नक्शो बनावानी मात्र रीत छे। व्यापक रूपे विद्युत क्षेत्र रेखा ए एवी रीते दोरेलो वक्र छे के दरेक बिंदुए तेनो स्पर्शक ते बिंदुए चोखो एटले परिणामी अथवा नेट क्षेत्रनी दिशामां होय छे। याद राखजो आ अगत्यनी वातो छे। हवे आना पछीना मुद्दामां आ क्षेत्र रेखाओ एनी चोक्कस प्रकारनी लाक्षणिकताओ केवी रीते मेळवी शकाय एनी चर्चा करीशुं। अगत्यनी वात, क्षेत्र रेखाओ माटेना सामान्य गुणधर्मो अथवा एनी लाक्षणिकताओ गणी शकाय। टोटल चार मुद्दाओ छे मित्रों, याद राखजो। नंबर एक, क्षेत्र रेखाओ धन विद्युत भारथी शुरू थई ऋण विद्युत भारमां अंत पामे छे। जो विद्युत भार एक ज होय तो तेवो अनंत थी आरंभ करे अथवा अंत पामे। इतले के धारो के आ एकल विद्युत भार छे धन, तो आगळ समझाव्यू ते प्रमाणे एनु क्षेत्र त्रिज्यावर्ती बहारनी तरफ, अने जो ऋण विद्युत भार होय तो आगळ समझाव्या प्रमाणे क्षेत्र त्रिज्यावर्ती परंतु अंदरनी तरफ हशे। पहलो मुद्दो फरी एक वक्त याद रखजो, क्षेत्र रेखाओ धन विद्युत भार थी शुरू थई ऋण विद्युत भार में विराम पामे अथवा तो ऋण विद्युत भार में अंत पामे। धारो कि एक धन विद्युत भार बीजा नंबर नो ऋण विद्युत भार, तो ये धन अने ऋण विद्युत भार माटे जो क्षेत्र रेखाओ दोरवी होय तो केवी रीते दोरी शकाय। तो धननुं क्षेत्र धारो के दूर जाए तो आ धन विद्युत भारनुं क्षेत्र छे दूर गयुं, तो ऋण विद्युत भारनुं क्षेत्र एनी नजीक जशे। आखी लाइन आपणे जो सळंग आ बंने विद्युत भारोने जोड़ी नाखो तो आ बंने तीर ए बंने प्रकारना विद्युत भारो माटे साची वात छे। ए ज प्रमाणे अहींथी थोड़ीक ऊपर दोरीए क्षेत्र रेखाओ, तो जुओ धनमांथी निकली ऋणमां विराम पामशे,
ધનમાંથી નીકળી ઋણમાં વિરામ પામશે. આ પ્રકારે ક્ષેત્રરેખાઓ દોરી શકાય. આ દરેકે દરેક ચુંબકમાં આવી ક્ષેત્રરેખાઓ દોરીશું આગળના પ્રકરણમાં. આ પ્રકારે ક્ષેત્રરેખાઓ દોરી શકાય આ અગત્યની વાત છે યાદ રાખવાની. આ ક્ષેત્રરેખાઓ માટે એના તીર દોરવાના બહુ જ મહત્વના છે. ધનમાંથી નીકળશે, ઋણમાં વિરામ પામશે, બહુ અગત્યની વાત યાદ રાખવાનું. ધનમાંથી ક્ષેત્રરેખાઓ પસાર થાય, ઋણમાં વિરામ પામે, એટલે બંને જગ્યાએ તીર એ કઈ ટાઈપે જાય છે એ સમજ પડવી જોઈએ. અગત્યની વાત છે. આ પહેલા નંબરનો મુદ્દો. હવે બીજો મુદ્દો, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. ફરીવાર, વિદ્યુત ભાર વિહીન વિસ્તાર, જે જગ્યાએ વિદ્યુત ભારનું અસ્તિત્વ ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. ત્રીજો મુદ્દો અગત્યનો છે યાદ રાખવાનો. બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજીને છેદતી નથી. ધારો કે એક ક્ષેત્રરેખા આમ છે, બીજી ક્ષેત્રરેખા આમ છે. આ બે ક્ષેત્રરેખાઓ પી બિંદુ પાસે છેદે. આપણે એવું કીધું, બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજીને છેદતી નથી. ધારો કે છેદે તો શું થાય? ધારો કે છેદે તો છેદન બિંદુ પાસે, આ બિંદુ પાસે જુઓ, વક્રાકાર માર્ગ ઉપર સ્પર્શક દોરો તો ક્ષેત્ર અહીંયા, આ બાજુ સ્પર્શક દોરો તો ક્ષેત્ર અહીંયા. એક જ બિંદુ પાસે બે અલગ અલગ દિશામાં ક્ષેત્ર, આવું કદાપી શક્ય નથી. માટે બે ક્ષેત્રરેખાઓ કોઈ દિવસ એકબીજીને છેદી શકે નહીં. ચોથા નંબરનો મુદ્દો, અગત્યનો છેલ્લો મુદ્દો, સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. આ બાબત વિદ્યુત ક્ષેત્રના સંરક્ષિત સ્વભાવ પરથી ફલિત થાય, જે આપણે બીજા પ્રકરણની અંદર શીખીશું. મિત્રો, હવે નવા મુદ્દાની શરૂઆત કરીએ. અગત્યનો મુદ્દો છે યાદ રાખજો, નવો ટાઇટલ નવી વાત. મુદ્દાનું નામ વિદ્યુત ફ્લક્સ. એક નવી ભૌતિક રાશિ છે એને ફાઈ, દસમા ધોરણમાં જે ખાલી ગણ કહેતા હતા એ પ્રમાણે એને ફાઈ સંજ્ઞા વડે દર્શાવી શકાય. વિદ્યુત ફ્લક્સ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં, એક નાનો સપાટ પૃષ્ઠ એટલે આડછેદ ડી એસ, એમાંથી પૃષ્ઠને લંબરૂપે વી, સ્મોલ વી વેગથી વહન પામતા પ્રવાહીનો વિચાર કરો. આ પ્રવાહીના વહનનો દર એકમ સમયમાં તે ક્ષેત્રફળમાંથી પસાર થતા કદ, હવે સમજો, કદ શોધવું હોય તો કદ માટે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. સમજો વાત. હવે કદ એટલે વી, આડછેદનું ક્ષેત્રફળ એની જગ્યાએ આપણે ડીએસ બોલ્યા છીએ, લંબાઈ એટલે એલ. પણ યાદ કરો મિત્રો, આવી પણ એક વાત ખબર, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે એવું કીધું કે ભાઈ ટી બરાબર એક સેકન્ડ એટલે એકમ સમયમાં, તો એવા સંજોગોમાં વી ઇઝ ઇક્વલ ટુ એલ. તો આપણા કદવાળી વાત થશે વી બરાબર ડીએસ ઇન્ટુ વી. ટેક્સ્ટબુકમાં માત્ર લખાણ હશે, ખબર નહીં પડે આ કેવી રીતે થયું એ. તો આને જરા ધ્યાનથી સમજો. ફરી વાર કહું છું, એક નાનું સપાટ પૃષ્ઠ, એમાંથી ડીએસ પૃષ્ઠને લંબરૂપે વી વેગથી, સ્મોલ વી વેગથી પસાર થતા અથવા વહન પામતા પ્રવાહીનો વિચાર કરો. પ્રવાહીના વહનનો દર એકમ સમયમાં તે ક્ષેત્રફળમાંથી, એકમ સમયમાં તે ક્ષેત્રફળમાંથી પસાર થતા કદ, કદ કેવી રીતે શોધ્યું? તો આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે પસાર થતું કદ ડીએસ ઇન્ટુ વી પરથી મળે છે. અને તે સમતલમાંથી વહન પામતું પ્રવાહી ફ્લક્સ રજૂ કરે છે. હવે જો પૃષ્ઠને દોરેલો લંબ, દાખલા તરીકે એવું વિચારો, પૃષ્ઠ એટલે શું?
तो आ प्रकारे पृष्ठ छे एवं समझी लो, आ प्रवाही रेखाओ छे बधी एवं मानी लो, आ बधी क्षेत्र रेखाओ दोरी शकाय जे प्रवाही माटे छे। हवे पृष्ठने दोरेलो लंब प्रवाहीना वहननी दिशाने एटले के वीने लंब न होय अने तेनी साथे कोई चोक्कस प्रकारनो खूणो बनावतो होय तो जे डीएस छे आपणी पासे एनो क्षेत्रफल सदिश वाली बात एटले डीएस कोस थीटा लखी शकाय। आ अगत्यनी वात छे याद रखवानुं, कोस थीटा एटले एनो जे ते दिशामानो घटक जे प्रक्षेप आपणे भण्या हता ए प्रमाणे एनी वात करी शकाय। फरी कहूं छूं, जो पृष्ठने दोरेलो लंब प्रवाहीना वहननी दिशाने एटले के वीने लंब न होय केवी रीते विचारी शकाय। आगळ जो फरी एक वात करीशुं, आ धारो के प्रवाहीनुं वहन आडछेद हूँ आ प्रमाणे दोरुं, तेनो क्षेत्रफळ सदिश आम बनतो होय, आ प्रवाहीनुं वहन छे क्षेत्रफळ सदिश अहींया बने छे अने लंब स्वरूपे, पण आ लाइनोने लंब नथी एटले बंने वच्चे बनतो खूणो धारो के थीटा, तो आपणो आ सदिश एना बे घटको दोरी शकाय। એટલે એક ઘટક એ એક્સ અક્ષની દિશામાં માટે આપણે કોસ થીટા લઈએ છીએ હોય તો સ્મોલ વી એને લંબ પ્રક્ષેપિત ક્ષેત્રફળ ડીએસ કોસ થીટા એટલે એમાંથી પસાર થતું ફ્લક્સ એનો જે તે દિશામાંનો ઘટક કોસ થીટાની જગ્યાએ દિશા જો ખબર ના હોય તો એની જગ્યાએ વી આપણો ખરો, કોસ થીટાની જગ્યાએ જે તે દિશામાંનો ઘટક એટલે એન કેરટ અને ડીએસ તો છે જ, તો આ પ્રમાણે કોસ થીટાની જગ્યાનો જે તે દિશામાંનો ઘટક એટલે વી ઇન્ટુ એન કેરટ ડીએસ લખી શકાય। આ અગત્યની વાત, આ વાત જે કરી એ સામાન્ય પ્રવાહી માટે કરેલી છે। જેવી પ્રવાહી માટેની વાત કરેલી આપણે 11મા ધોરણની અંદર તરલ ડાયનેમિક્સમાં વાતો શીખ્યા હતા, એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ આના જેવી જ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી શકાય અને એ ભૌતિક રાશિને વિદ્યુત ફ્લક્સ કહે છે। હવે વિદ્યુત ફ્લક્સ સમજવા માટે ઇલેક્ટ્રોનિક્સની અંદર ધ્યાન રાખજો, એક જ આકૃતિમાં આપણે દરેક વાતો સમજી લઈશું। ધારો કે આ विद्युत क्षेत्र है, ध्यान थी समझो, इतले कि विद्युत क्षेत्र आपणे एक्स अक्षनी दिशा में धन एक्स अक्षनी दिशा में पसंद करेलू छे। आ विद्युत क्षेत्र तैयार थई गयु सदिश ई। हवे आ विद्युत क्षेत्र में जुदा जुदा प्रकारना क्षेत्रफल सदिशों ने ध्यान में लई, धारो कि एक खंड कंक आ प्रमाण विचारीए छ, धारो कि बीजो खंड कंक आ प्रमाण लीए छ, धारो कि तीजो खंड કોઈક આ પ્રમાણે વિચારીએ છીએ। ટેક્સ્ટબુકમાં મિત્રો અલગ અલગ આકૃતિઓમાં સમજાવેલું છે, એક જ આકૃતિમાં સમજશો થોડો વધારે ખબર પડશે। હવે આપણને એવી ખબર છે કે કોઈ પણ સમતલનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબરૂપે હોવો જોઈએ, તો આ જે સમતલ દેખાય છે એ સમતલનો ક્ષેત્રફળ સદિશ એને હંમેશા લંબરૂપે હશે, એટલે આ પ્રમાણે આ ક્ષેત્રફળ સદિશ ગોઠવાશે એને આપણે ડેલ્ટા એસ કહીએ। પહેલી આકૃતિ માટે હવે આગળ સમજાવ્યું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર સમજો। એ પહેલાંની એક નાનકડી વાત કે ભાઈ આ પહેલા નંબરનું સમતલ તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, આ બીજા નંબરના સમતલમાં ક્ષેત્રરેખાઓ, એ પ્રમાણે ત્રીજા નંબરમાં ક્ષેત્રરેખાઓની સંખ્યા। હવે આકૃતિ પરથી એવી ખબર પડે કે કોઈપણ બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તીવ્રતાનું માપ આપે છે। આગળ શીખ્યા તો જે જગ્યાએ ક્ષેત્રરેખાની પ્રબળતા વધારે હોય ત્યાં ક્ષેત્રરેખાઓ પ્રમાણમાં ગીચ હોય અને જે જગ્યાએ ક્ષેત્રરેખાઓ થોડીક ખુલ્લી હોય ત્યાં ક્ષેત્રરેખાઓની પ્રબળતા થોડીક ઓછી, એટલે ત્યાં ક્ષેત્ર થોડું ઓછું પ્રબળ હોય।
આનો અર્થ એ થાય કે જો આપણા આપેલા બિંદુને વિદ્યુત ક્ષેત્ર ઈ એને એક લંબ ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકો તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઈ અને ડેલ્ટા એસ એ બંનેના ગુણાકારના સમ પ્રમાણમાં હોવી જોઈએ। હવે આ અલગ અલગ પ્રકારના પ્રમાણ એ આપણી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ચેક કરી લઈએ। ધારો કે પહેલા નંબરની આકૃતિમાં તમે જુઓ તો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે, આપણું વિદ્યુત ક્ષેત્ર પણ એક જ દિશામાં, એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો એ થીટા ઇઝ ઇક્વલ ટુ શું દેખાય છે તો ઝીરો। બીજા નંબરનું સમતલ આવું છે તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો સ્વાભાવિક છે કે એ સમતલને લંબરૂપે હોવો જોઈએ, તો આ ડેલ્ટા એસ તૈયાર થઈ ગયો। હવે આ ડેલ્ટા એસ અને આ વિદ્યુત ક્ષેત્ર તો એ જુઓ આ આકૃતિ માટે બંને પરસ્પર કેવા દેખાય છે તો લંબ, માટે બંને વચ્ચે બનતો ખૂણો થઈ જશે 90 ડિગ્રી। ત્રીજા નંબરમાં ધ્યાન રાખો કે દાખલા તરીકે સમતલ આવું છે તો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આ પ્રમાણે બનશે। એ ક્ષેત્રફળ સદિશ અહીંયા ધારો કે દોરીને જોઈ લઈએ, આ ક્ષેત્રફળ સદિશ અને આ આપણું ક્ષેત્ર, તો બંને વચ્ચે બનતો ખૂણો થીટા, અહીંયા આગળ થીટા એ ગમે તે હોઈ શકે 30, 45, 40, તમે જે રીતે સમતલ ગોઠવ્યું હોય એ પ્રમાણે ખૂણો બનશે। હવે આગળ કીધું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર અને એનું સમપ્રમાણ એ જ આપણી ફ્લક્સ નામની ભૌતિક રાશિ, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા। જો આ જ સૂત્ર પ્રમાણે પહેલા નંબરનો કેસ વિચારો કે આપણું સમતલ એ ક્ષેત્રફળ સદિશને, આપણું સમતલ એ ક્ષેત્રફળ સદિશને સમાંતર લંબ અથવા તો ગમે તે કોણે ગોઠવાયેલું હોય તો શું બને, તો પહેલા નંબરમાં ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એવા સંજોગોમાં ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ ઝીરો, કોસ ઝીરો 1 થઈ જશે એટલે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, તો આ ફ્લક્સનું મૂલ્ય મહત્તમ મળશે। બીજો કેસ વિચારો, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, તો એવા સંજોગોમાં ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 90, કોસ 90 ઝીરો થશે તો ફ્લક્સનું મૂલ્ય 0 થઈ જશે। અને ત્રીજા નંબરમાં જો થીટાનું મૂલ્ય ગમે તે હોય તો એ તમે જાતે શોધી શકો છો। ઘણા સંદર્ભમાં ક્ષેત્રફળ ખંડનું માત્ર માન જ નહીં પરંતુ નમન એટલે ખૂણો પણ મહત્વનો હોય છે। દાખલા તરીકે વહનમાં કોઈ વલયમાંથી પસાર થતા પાણીનો જથ્થો ગમે તે વલયને કેવી રીતે પકડી રાખેલ છે તેના પર આધાર રાખે છે। જો તમે તેને વહનને લંબરૂપે પકડી રાખો તો કોઈ ખૂણે રાખેલ હોય તે કરતાં તેમાંથી મહત્તમ જથ્થાનું પાણી પસાર થશે। ક્ષેત્રફળ ખંડને સદિશ તરીકે ગણવો જોઈએ, તેને માન અને દિશા એ બંને હોય। હવે જો માન અને દિશા બંને હોય તો એની ગણતરી કેવી રીતે કરવી એ અગત્યની વાત છે, હવે એ જોઈએ। મિત્રો એક અગત્યની વાત, અહીં કઈ દિશા આપણે ક્ષેત્રફળ ખંડના સદિશ માટે પસંદ કરવી, તો આવા પ્રશ્નના સોલ્યુશન માટે આપેલ સંદર્ભને અનુરૂપ કોઈપણ પ્રણાલિકા એટલે રૂઢિગત એક રીત સ્વીકારવામાં આવે। યાદ રાખજો કોઈપણ બંધ સપાટી માટે આ પ્રણાલિકા બહુ જ સરળ છે। યાદ રાખવાનું બંધ સપાટીના દરેક ક્ષેત્રફળ સાથે સંકળાયેલા સદિશની દિશા હંમેશા બહાર તરફના લંબની દિશામાં લેવામાં આવે છે। કોઈપણ સમતલ હોય એને લંબ અંદર અથવા બહાર ગમે ત્યાં દોરી શકાય, પરંતુ યાદ રાખજો કે આ પ્રણાલિકા પ્રમાણે આપણે બહાર તરફના લંબની દિશાને જ ધ્યાનમાં લેવાનું છે, સમજો। હવે આપણે વિદ્યુત ફ્લક્ષની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ, તો વિદ્યુત ફ્લક્ષની વ્યાખ્યા એક ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ
અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો અદિશ ગુણાકાર છે એટલે વિદ્યુત ફ્લક્સ અદિશ ભૌતિક રાશિ થશે. અતિ સૂક્ષ્મ ખંડ માટે વાત કરીએ તો ડેલ્ટા ફાય ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ઇન્ટુ સદિશ ડેલ્ટા એસ. એસની જગ્યાએ એ પણ લખી શકાય, ચિંતા નહીં કરવાની. તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા, ઉપર સમજાવ્યું તે પ્રમાણે થીટાના અલગ અલગ મૂલ્યો માટે એની કિંમતો મૂકી અને એની ગણતરી કરી શકાય. હવે મિત્રો, નવી ભૌતિક રાશિ ફરી એકવાર પ્રાપ્ત થઈ, અને જો નવી ભૌતિક રાશિ મળતી હોય તો નવી ભૌતિક રાશિનો એકમ અને પારિમાણિક સૂત્ર શોધવા પડશે. તો નવી ભૌતિક રાશિનો એકમ, તો વિદ્યુત ક્ષેત્રના બે એકમો કીધા હતા, ન્યૂટન પ્રતિ કુલંબ અથવા વોલ્ટ પ્રતિ મીટર. મેં કીધું હતું આ એકમ બીજા ચેપ્ટરમાં સાબિત કરીશું, અત્યારે ચિંતા ના કરશો. આ એકમ થયા વિદ્યુત ક્ષેત્રના ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એનો એકમ થશે મીટર સ્ક્વેર, તો ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ફાઇનલ એકમ વિદ્યુત ફ્લક્સનો થયો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ, અથવા અહીંયા પણ મીટર સ્ક્વેર મૂકો તો એક એક મીટર કેન્સલ થઈ જશે, એટલા માટે એકમ વધશે વોલ્ટ ઇન્ટુ મીટર. અગત્યની વાત આ એકમ માટેની. એકમ તૈયાર થયો તો પારિમાણિક સૂત્ર ચોક્કસ લખવું પડશે. ચલો પારિમાણિક સૂત્ર બનાવીએ. તો શું થશે પારિમાણિક સૂત્ર? એમ વન એલ વન ટી માઇનસ ટુ ન્યૂટન માટે, નીચે કુલંબ છે, કુલંબ એટલે ક્યુ બરાબર આઈ ટી દસમા ધોરણ પ્રમાણે એ વન ટી વન, અને મીટર સ્ક્વેર એટલે એલ ટુ. તો ફાઇનલ પારિમાણિક સૂત્ર તૈયાર થાય એમ વન એલ, આ બે અને એક એટલે થઈ જશે થ્રી, ટી ઉપર થશે માઇનસ બે, એક ઉપર જશે એટલે માઇનસ ત્રણ, અને એ ઉપર થશે માઇનસ વન. એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ વન. પારિમાણિક સૂત્ર વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિનું બહુ જ અગત્યની વાત છે યાદ રાખવાનું. મિત્રો, આગળ કીધું એ પ્રમાણે યાદ રાખજો, ગમે તે પ્રકારનો યાદચ્છિક ખંડ વિચારી લો. ધારો કે આવો કોઈક ટુકડો છે યાદચ્છિક, અને જો એનું ક્ષેત્ર, હવે આગળ કીધું એ પ્રમાણે યાદ રાખજો મિત્રો, કે આવો યાદચ્છિક કોઈક ખંડ વિચારી લો, અને જો એનો આપણે ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો એનો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે દોરી શકાય? ધારો કે આનો કોઈક યાદચ્છિક ખંડ વિચારી લઈએ. કા યાદચ્છિક ખંડ તૈયાર થઈ ગયો. તો મેં કીધું કે ભાઈ ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબ તરફ બહારની દિશામાં જ હોવો જોઈએ. તો આનો ક્ષેત્રફળ સદિશ હંમેશા આ રીતે, અંદર પણ દોરી શકાય પણ અંદર દોરવાનો પ્રયત્ન નહીં કરવાનો, ક્ષેત્રફળ હંમેશા બહાર જ દોરવાનું. એટલે આ ક્ષેત્રફળ સદિશ એ હંમેશા બહાર જ બનશે. આપણા ડેલ્ટા એસ વાળી વાત છે, એક આકૃતિ દોરીને ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો, અગત્યની વાત છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. હવે ઉપર જે સૂત્ર આપણું ડેલ્ટા ફાઈ વાળું છે, ડેલ્ટા ફાઈ વાળું સૂત્ર એટલે આમાંથી આ આકૃતિમાં અતિ સૂક્ષ્મ ખંડ દર્શાવે. અતિ સૂક્ષ્મ ખંડ એટલે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, બે સદિશોનો અદિશ ગુણાકાર. પરંતુ જો આપણે સંકલન લઈએ અથવા તો સમગ્ર આવા આખા ખંડ માટે વાત કરીએ તો સિગ્મા કરવો પડે, ને સિગ્મા કરો તો અહીંયા ફ્લક્સ ફાઈ થઈ જશે, અહીંયા થઈ જશે સિગ્મા ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે સમગ્ર દ્રવ્ય અથવા આખા પદાર્થ માટે આ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર, અગત્યની વાત છે, યાદ રાખજો. ઓકે મિત્રો, હવે થિયરી પછી થોડા ઘણા દાખલા ગણી લઈએ આજે, એટલે બે ત્રણ દાખલાઓ તમારે પ્રેક્ટિસમાં પણ મળી જાય, તમે કામ પણ કરી શકો. હવે આજે સ્વાધ્યાયનો 11મો દાખલો, 1.11. કાલે કીધું હતું એ પ્રમાણે ટેક્સ્ટબુક જોડે રાખવી જરૂરી છે, હું રકમ વાંચું છું. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3×10⁻⁷ કુલંબ ઋણ વિદ્યુત ભાર છે. એટલે સૌથી પહેલાં આપણને આપેલો છે વિદ્યુત ભાર, સ્મોલ અથવા કેપિટલ ક્યુ જે લખવું હોય, 3×10⁻⁷ કુલંબ આ વિદ્યુત ભાર તૈયાર છે. બે વિકલ્પો આપેલા છે,
એમાં પહેલો વિકલ્પ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણ્યા હતા, એન શોધવાનો છે. ઇલેક્ટ્રોનની ફેરબદલી એટલે ઈ ખબર છે, 1.6 ગુણ્યા 10^-19 કુલમ. સ્થાનાંતરિત સંખ્યા શોધવી હોય તો ક્વોન્ટમીકરણમાં આપણે સૂત્ર શીખવાડ્યું હતું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, એનને કરતાં બનાવો, ક્યુ અપોન ઈ, કિંમત મૂકી અને સાદુરૂપ જાતે કરો એટલે પહેલા નંબરનો જવાબ તૈયાર થઈ જાય. બીજો પ્રશ્ન એવો પૂછેલો છે, સંખ્યા શોધો પછી તેઓ સાના પરથી સાના પર સ્થાનાંતરિત થયા હશે. તો બીજા વિકલ્પની અંદર ઘસવાની વાત છે, એટલે થિયરીમાં ભણ્યા છો તે યાદ રાખવાનું. તેઓ ઊન પરથી પોલિથીન એટલે પ્લાસ્ટિક પર સ્થાનાંતરિત થયા હશે અથવા જશે એવું લખી શકાય. બી વિકલ્પ આપેલો છે, બી વિકલ્પમાં એવું છે, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, હા કે ના. હવે મિત્રો, આપણે આગળ ભણાવ્યું એ વખતે કીધું હતું કે કોઈપણ વિદ્યુતભારિત કણ એ દળ ધરાવતો હોય અને દળ ધરાવતો હોય ને જ્યારે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની આપલે થાય તો 100% દળમાં ફેરફાર થાય. તો પ્રશ્ન ફરીવાર, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે? તો હા, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. કારણ, પોલિથીનના ટુકડા પર 2×10^12 ઇલેક્ટ્રોન, 2×10^12 એટલે તમે ઉપરનો જવાબ શોધશો એટલે લગભગ 2ની નજીક 1.8587 આવશે, એટલે એને એપ્રોક્સિમેટ 2 કીધા. એટલા ઇલેક્ટ્રોન આવતા હોવાથી એનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે. હવે આ દળનો વધારો અથવા ઘટાડો જો શોધવો માગ્યો નથી, પરંતુ જો શોધવો હોય તો શોધી શકાય. કુલ દળ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ અને ગુણાકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. સંખ્યા તમે આગળ શોધેલી છે, ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો, કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે આ જવાબ તૈયાર થઈ જશે. યાદ રાખજો, ચોપડી વાંચજો, નવો દાખલો સ્વાધ્યાયનો 1.12, કુલમનો નિયમ યાદ કરી લેજો. બે વિકલ્પો છે, એમાં એ વિકલ્પ કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી, એના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. સૌથી પહેલાં આર આપેલો છે, આર બરાબર 50 સેન્ટીમીટર, મીટરમાં રૂપાંતર કરી દઈએ, 50×10^-2 મીટર. દરેક પરનો વિદ્યુતભાર એટલે બંનેના વિદ્યુતભારો તૈયાર છે. એ ગોળા પરનો વિદ્યુતભાર QA લખીએ, 6.5×10^-7 કુલમ. દરેક પરનો એટલે બી ઉપર પણ એટલો જ થશે, 6.5×10^-7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? હવે અપાકર્ષણ બળ જો શોધવું હોય તો એફ એ બી અથવા બીએ તમારે જે લખવું હોય એ લખી શકો. આપણે સાદું સૂત્ર વાપરીએ, એફ બરાબર કે ક્યુ એ ક્યુ બી અપોન આર સ્ક્વેર. બધી કિંમત તૈયાર, સાદુરૂપ આપીને જવાબ જાતે કરવાનો. આની કિંમત મૂકીને ગણતરી કરશો એટલે અપાકર્ષણ બળ મળી જશે. મિત્રો, બીજો વિકલ્પ આપેલો છે, ધ્યાનથી સમજો. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, વિદ્યુતભાર બમણો કરતા, હવે વિદ્યુતભાર બમણો કરો તો ક્યુ એ ડેશ, જો વિદ્યુતભાર બમણો કરીએ તો ક્યુ એ ડેશ બરાબર 2×QA થાય, એટલે 2×6.5×10^-7 કુલમ. તો 6.5×2 એટલે 13×10^-7 કુલમ. ક્યુ બી ડેશ બરાબર 2×QB થશે,
टू इंटू 6.5 इंटू 10^2 -7 कूलम एटले 13 इंटू 10^2 -7 कूलम। आ बीजू तैयार थी गयू। अने तेमनी वच्चेनु अंतर अर्धू करवामां आवे, अंतर अर्धू करता, हवे अंतर जो अर्धू करो तो धारो कि आर डेश इज इक्वल टू आर बाय टू, 50/2 एटले 25 सेंटीमीटर, एटले 25 × 10^-2 मीटर थशे। तो तेमनी वच्चे केटलू अपाकर्षण बल लागशे एज सूत्र फरी मूकी दईए। धारो के एफ डेश बराबर के क्यू ए डेश क्यू बी डेश एना छेदमा आर डेश नो वर्ग, किंमत मूकी गणतरी जाते करवानी, उपरना जेवो ज प्रश्न, कोई ज फेरफार नथी। हवे एक स्वाध्यायनो सातमो प्रश्न, स्वाध्यायनो 1.7, बे ऑप्शनों छे ने एमां आजे ज थियरी भणाई छे, ए दाखलो तमारे जाते गणवानो रहेशे। रकम कहूँ छूँ, स्थित विद्युत क्षेत्र रेखा ए सळंग वक्र छे, एटले के क्षेत्र रेखा ने अचानक भंगाणो न होई सके, आवुं शा माटे थियरी में शीखवाड़ेली बात छे, ए तमारे जाते लखवुं पड़शे। अने बीजो प्रश्न, बे क्षेत्र रेखाओ कोई बिंदु एक बीजा ने छेदती नथी, हमणां आजना लेक्चर में शीखवाड़ेलू छे, ए पण जाते करवानुं थशे। मित्रों एक वातनुं ध्यान राखजो, हवे आपणा लेक्चरो में कोर्स धीमे धीमे आगळ वधी रह्यो छे, जेम जेम भणावता जईए तेम तेम तैयार करता रहेजो। लॉकडाउनना समयगाळा में आपणने खबर नथी कि आ लॉकडाउन क्यारे खुलशे, तो अत्यारनो तमारो खूबज कीमती समय सहज पण बगाड्या वगर जेम भणावता जईए एम एम तैयार करता रहेशो तो तमने एटलो फायदो थशे। बाकीनी नवी वात नवा लेक्चरमां काले करीशुं।